નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ માં યુનિટ નંબર 5 સે નો ટુ સ્ટ્રેસ પેજ નંબર 23 નો અભ્યાસ કરીશું. ચિંતાને કહો ના, સ્ટ્રેસ એટલે કે ચિંતા. જોઈએ યુનિટ્સ ઓફ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. ડઝ ઇટ સરપ્રાઈઝ યુ? પરહેપ્સ સો, બટ ઇટ ઇઝ વેરી ટ્રુ. વિધાઉટ સ્ટ્રેસ life would be dull and unexciting. Stress adds flavor, challenge and opportunity to life. But too much stress affects our physical and mental health. In this world, many people suffer from stress. So let's learn to say no to stress. તમારા જીવનમાં થોડી સ્ટ્રેસ એટલે ચિંતા કે તાણની જરૂર છે. આ સાંભળીને તમને આશ્ચર્ય તો થયું હશે કદાચ, પરંતુ તે સત્ય છે. ચિંતા કે તાણ વિનાનું જીવન નિરાશ અને અનઉત્સાહી કે નિરુત્સાહી લાગે છે. જે ચિંતા છે એ જીવનમાં તક, ચેલેન્જ, પડકાર અને એક પ્રકારનો શું કહે છે ફ્લેવર એટલે કે સ્વાદ ઉમેરે છે. પરંતુ વધારે પડતી ચિંતા છે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ દુનિયામાં લોકો ચિંતાથી ચિંતાનો અનુભવ કરતા હોય છે. તો ચાલો આજે આપણે ચિંતાને ના કહેતા શીખીએ. વેન યુ કાન્ટ લીવ કમ્પ્લીટલી ફ્રી ઓફ સ્ટ્રેસ, યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ. થસ વી કેન લીવ અ હેલ્ધી લાઈફ. વેન સ્ટ્રેસ હેપન્સ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ એન્ડ ડીલ વિથ ઇટ. Here are some suggestions for handling stress. જ્યારે તમે સંપૂર્ણપણે સ્ટ્રેસ થી ફ્રી ન થઈ શકો તેને અસરને ઓછી તો કરી જ શકો છો. તો આ રીતે આપણે સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવી શકીએ છીએ. જ્યારે પણ તમને ચિંતાનો અનુભવ થાય ત્યારે એ ચિંતાને ઓળખો અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીં થોડાક સૂચનો આપેલો છે, તેના આપણે અભ્યાસ કરીએ. ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી, શારીરિક જે કસરતો હોય છે, પ્રવૃત્તિ હોય છે તેને પ્રયત્ન કરો. વેન યુ આર નર્વસ, એંગ્રી ઓર અપસેટ, રિલીઝ ધ પ્રેશર થ્રુ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી. રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ. ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બી ફ્રી ફ્રોમ ધ સ્ટ્રેસ. રિમેમ્બર, યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. તો જ્યારે પણ તમે નર્વસ હો, અપસેટ હોય, સેડ હોય ત્યારે થોડીક શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જેવી કે રનિંગ, વોકિંગ, કંઈ પણ ગાર્ડનમાં આપણે કંઈ પણ આપણું જો ગાર્ડન નાનું બનાવ્યું હોય તો તેમાં કાર્ય કરવું. તેનાથી આપણે જે ચિંતાનો અનુભવ કરીએ છીએ તેમાં આપણને રાહતનો અનુભવ થાય છે. કારણ કે યાદ રાખજો, આપણું મન અને શરીર મને એક સાથે કાર્ય કરે છે. શેર યોર સ્ટ્રેસ, તમારી ચિંતાને શેર કરો. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ, પરહેપ્સ અ ફ્રેન્ડ, અ ફેમિલી મેમ્બર, અ ટીચર ઓર અ કાઉન્સેલર કેન હેલ્પ યુ સી યોર પ્રોબ્લેમ ઇન અ ડિફરન્ટ વે. ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ, યુ કેન મીટ યોર ડોક્ટર. સચ હેલ્પ મે હેલ્પ યુ સ્ટે નો સ્ટ્રેસ. જ્યારે પણ તમને કઈ ચિંતા હોય તો તેને તમે શેર કરતા શીખો. તમારા ફ્રેન્ડ હોય, ફેમિલી ના કોઈ સભ્ય હોય, તમારા ટીચર હોય, કોઈ સલાહકાર હોય કે જે તમને તમારી જે ચિંતાઓ છે તેમાંથી, સમસ્યામાંથી તમને બહાર આવવાનો સલાહ આપશે. અને જો તમારી સમસ્યા ગંભીર હોય તો તમે ડોક્ટરને પણ મળીને તમે સલાહ લઈ શકો છો અને ચિંતા દૂર કરી શકો છો. નો યોર લિમિટ્સ, તમારી મર્યાદાઓને ઓળખો. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ એન્ડ યુ કેન નોટ સોલ્વ ઓર ચેન્જ ઇટ, ગિવ ઇટ અ સાઇડ. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન, લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ, લેટ અપ ઓન યુ વાઇલ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. જો તમારી સમસ્યા ગંભીર હોય અને તમે એ જ સમયે તેને સોલ્વ ન કરી શકો તો થોડા સમય એ સમસ્યાનું સમાધાન કરવાનું રહેવા દેવું જોઈએ. અને આપણે જે કઈ પરિસ્થિતિ હોય એના થોડો સમય સ્વીકાર કરતા શીખવું જોઈએ. અને ત્યાર પછી આપણે જયારે શાંત મને એની સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરી તો આપણે મળી જાય છે. ટેક કેર ઓફ
yourself. तुम्हारी जन्म संभाल के विद्या है. You are special. Get through. Get enough rest and eat well. If you don't eat properly, you will have less abilities to solve your problems. If stress doesn't allow you to sleep, you should meet your doctor. तुम्हें खूब विशेष छो, खास छो. आराम करो अने तुम्हारे जात में ध्यान रखो. जो तुम्हें योग्य रीते खास छो की सो नहीं तो कोई पण समस्याओ छो उद्भव से तो तेने तुम सॉल्व करी शकशो नहीं. अने जो स्ट्रेस ना कारण तुम्हें ऊंघ न आवे तो तुम्हारे डॉक्टर ने सलाह देवी छे. गिव टाइम फॉर फन. मनोरंजन माटे समय आपो. एडजस्ट टाइम फॉर बोथ वर्क एंड एंजॉयमेंट. फॉर योर वेलबींग प्ले इज एज इंपॉर्टेंट एज वर्क. Take break from your daily activity, have fun and enjoyment. જેટલું આપણે કામ કરવું મહત્વ છે તેટલું જ આપણા મનને મનોરંજન આપવું પણ જરૂરી છે. કારણ કે તેના કારણે આપણે દરરોજની જે કંઈ પ્રવૃત્તિઓ કરતા હોય તેમાંથી થોડો બ્રેક લઈ અને આપણે જે મનપસંદ પ્રવૃત્તિઓ હોય મનોરંજનની પ્રવૃત્તિઓ હોય તે કરીએ તો આપણે ચિંતામાંથી રાહત મળે છે. Be a participant, સ્પર્ધક બનો. One way to keep from getting bored, sad and lonely is to go where it is all happening. Sitting alone can make you feel frustrated. Instead of feeling sorry for yourself, become a participant. Offer your service in neighborhood or voluntary organizations. Help yourself by helping people, other people. Get involved in the world and the people around you. And you will find they will be attracted to you. You will be on your way to making new friends and enjoying new activities. જ્યારે તમે ઉદાસીનતા, કંટાળો, એકલતાનો અનુભવ કરો ત્યારે શું કરવું જોઈએ? જ્યારે પણ આપણે એકલા હોઈએ ત્યારે વધારે નિરાશા અને ઉદાસીનો અનુભવ કરીએ છીએ. આ સમયે આપણી જાતને આપણે અમુક પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ કરવી જોઈએ, વ્યસ્ત રાખવી જોઈએ. જેમ કે કોઈ આપણા પડોશીઓને આપણે મદદ કરીએ, કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ હોય તેમાં આપણે આપણું યોગદાન આપીએ. આ રીતના કાર્ય કરવાથી આપણે આપણી તાણ કે ચિંતામાંથી આપણે ભળવાશનો અનુભવ કરી શકીએ છીએ. ચેક ઓફ યોર ટાસ્ક. તમારા કાર્યોને પૂર્ણ કરતા શીખો. અ પર્સન કેન નોટ ટેક કેર ઓફ ઓલ ધ થિંગ્સ એટ અ ટાઈમ. ઇફ યુ ટ્રાય સો યુ મે નોટ ફિનિશ એનીથિંગ. ઇટ લીડ્સ ટુ સ્ટ્રેસ. ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ. ડુ ધેમ વન બાય વન. Give importance to the most important ones and do those first. તો એક વ્યક્તિ છે એક સમયે ઘણા બધા કાર્યો ન પણ કરી શકે તો એના માટે આપણે એક લિસ્ટ બનાવવું જોઈએ. જેટલા પણ કાર્યો હોય, જે કાર્ય ખૂબ જ મહત્વનું હોય એ કાર્ય સૌથી પહેલા પૂર્ણ કરવું જોઈએ અને એમાં વધારે ધ્યાન આપવું જોઈએ. જે કાર્ય ઓછું જરૂરી હોય એને થોડા સમય પછી પણ કરી શકે. પેજ નંબર 25. Must you always correct? હંમેશા તમે સાચા હોવા જરૂરી છે. Do other people upset your particularly when they don't do things your way? Try cooperation instead of opposing. It is better than fighting and always be right. A little give and take on both sides will minimize stress. It will help you to be happy. ક્યારેક અમુક વ્યક્તિઓ આપણને ન ગમતી પ્રવૃત્તિઓ કરે અને આપણે અપસેટ થઈ જઈએ છીએ તો એવા સમયે આપણે એ લોકોનો વિરોધ કરવાની જોઈએ. થોડો સહકારથી કામ લેવું જોઈએ. હંમેશા આપણે સાચા હોઈએ તેવું જરૂરી પણ નથી. આપણે અમુક સમસ્યાઓ સાથે સમાધાન કરતા પણ શીખવું જોઈએ કે જેના કારણે આપણે ખુશ થઈ શકીએ છીએ. ઇટ્સ ઓકે ટુ ક્રાય. રડવું બરાબર છે. અ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. It will give you relief. It also helps you to stop headache and other physical troubles. Take some deep breaths. They also release tension. ક્યારેક રડવું આવે તો રડી પણ લેવું છે કે જે એના કારણે આપણને રાહતનો અનુભવ થાય છે. એના કારણે રાહતનો અનુભવ અને ઊંચ શારીરિક સમસ્યાઓ હોય છે પણ દૂર થાય છે. ઊંડો શ્વાસ લેવો જોઈએ અને ટેન્શન ફ્રી રહેવું જોઈએ. The art of relaxation. આરામની કળા. મનોરંજનનો સમય. The best way to avoid stress is to learn how to relax. For a while, don't pay attention to your worries. Find activities that give you joy. It can also
be good for your mental and physical health. Forget about always pain. Focus on relaxation, enjoyment and health. Follow the method that works for you and thus you can say no to stress. So, apne chinta ne dur karvana sauthi khub j vyavasthit athva to joye to e shu chhe samadhan shu kari sakye apne relax karvu. આનંદ આપણે જે તે પ્રવૃત્તિ કરવાથી આવે એ પ્રવૃત્તિ કરવી જોઈએ, આપણને મનોરંજન જે માંથી મળે એ કાર્ય કરવું જોઈએ, અથવા તો એના કારણે આપણી જે શારીરિક અને માનસિક જે અવસ્થા છે એ સારી રહેશે અને હંમેશા આપણે કોઈ પણ કાર્યમાં સફળતા મળે જ એવું ક્યારે ન પણ થાય તો આપણે નિરાશાનો ભોગ ન કરવો જોઈએ, આપણા પ્રયત્નોને આપણે ચાલુ જ રાખવા જોઈએ સફળતા તરફ આગળ વધવા માટે. અને એક મેથડથી આપણે સમસ્યા સોલ્વ ન કરી શકીએ તો બીજી મેથડથી આપણે સમસ્યાને સોલ્વ કરતા શીખવું જોઈએ. આ રીતે આપણે આપણી ચિંતાઓને ના કરી શકીએ છીએ. તો સ્ટુડન્ટ, આજે આપણે જે નોટુશને ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો અને તમારી સર્દી ગોઠવીમાં તેના આધારે કોઈ પણ એક્સરસાઇઝ હોય તો તે તમે સંપૂર્ણપણે કમ્પ્લીટ કરશો.